અખાડવા પર લગાડવામાં આવેલા પ્રતિબંધને લઈને જાદુગરોમાં નિરાશા વ્યાપી ગઈ. નવસારી ખાતે દક્ષિણ જાદુગર એકેડેમીના 50 જેટલા જાદુગરો ભેગા થઈ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી હાલમાં એક પરિપત્ર બહાર પાડી શાળાઓમાં જાદુગરો જે જાદુ બતાવે છે તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરકારના પરિપત્રથી જાદુગરોની રોજીરોટી છીનવાઈ જવા પામી છે. જાદુગરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર પ્રતિબંધ પાછો નહીં ખેંચે તો તેઓ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે. અને આજે દક્ષિણની અંદર દક્ષિણ જાદુગર એકેડેમીના 50 જેટલા જાદુગરોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે શિક્ષણ મંત્રીએ કોઈ પણ જાદુગર પ્રાથમિક શાળા હોય કે પ્રાઇવેટ સ્કૂલોમાં કાર્યક્રમ ન કરી શકે એવો જે ફતવો રજૂ કર્યો છે એના હિસાબે ગુજરાતના 5000 જાદુગરની રોજી પર અસર પડી છે. એ માટે આજે અમે જાદુગરોએ રોડ પ્રદર્શન કરીને અહીંયા આવીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે સાહેબ આના માટે કંઈક ભલામણ કરો, કારણ કે જો આ પાછો નહીં ખેંચાય ફતવો તો 5000 કુટુંબની જે રોજી છે અને આ જે 5000 જાદુગર છે આપણી ભારત દેશની કલા છે એ નાબૂદ થઈ જશે. દક્ષિણ ગુજરાતના જાદુગરોના એક એસોસિએશન દ્વારા આજે રૂબરૂમાં અહીંયા કલેક્ટર કચેરી નવસારી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ આવેદનપત્રમાં એ લોકોની રજૂઆત એવી છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં જે જાદુગરોના શો બતાવવામાં આવતા હતા એ જાદુગરોના શો તદ્દન બંધ કરવા માટે સરકારે સૂચના આપી છે, જેથી એ લોકો સ્કૂલમાં આ શો બતાવી શકતા નથી ને તેમની રોજગારીને અસર પહોંચે છે. પાટણમાં પર્યાવરણ પ્રેમીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ વૃક્ષો